गुड मॉर्निंग स्टूडेंट, इंग्लिश मीडियम विषय गुजराती धोरण आठ। धोरण आठनी अंदर आपणे नेक्स्ट जे पीरियड गयो एमां आपणे पहेलू काव्य भण्या हता, मंदिर तारू विश्वरूपाड़ू, अने तेना कवि छे जयंतीलाल आचार्य। तो ए काव्यने थोड़ूं फरीथी समझी लईशुं, पहेला थोड़ूं गावानो प्रयत्न करूँ छूँ, समझजो तमे। आ काव्यने वर्गखंडमां समूह गान करवानुं छे, तो तमे पण आ काव्यने गाता थोड़ूक शीखो। मंदिर तारू विश्वरूपाळू, सुंदर सरजन हारा रे, पड़ पड़ तारा दर्शन थाय, देखे देखन हारा रे। मंदिर तारू विश्वरूपाळू, सुंदर सरजन हारा रे, नहीं पुजारी नहीं कोई देवा, नहीं मंदिर ने ताड़ा रे। नील गगन मा महिमा गाता, चांदो सूरज तारा रे। मंदिर तारू विश्वरूपाळू, सुंदर सरजन हारा रे। वर्णन करता शोभा तारी, थाक्या कवि गण सारा रे। मंदिर मा तू क्या छुपायो, सो दे सुंदर सरजन हारा रे। तो आ काव्यनी अंदर कविए सर्जनहार, सर्जनहार एटले भगवान, भगवाने जे सृष्टिनું सर्जन कर्युं छे એ સર્જનહારનો મહિમા વર્ણવ્યો છે, કે વિશ્વ, કવિએ આ વિશ્વને મંદિરની ઉપમા આપી છે। સરસ મજાની આ મંદિર, મંદિર એટલે ઈશ્વર પ્રાપ્તિનું સ્થાન, અને હિન્દુ ધર્મનું પવિત્ર સ્થળ, કે જ્યાં હિન્દુ ધર્મના લોકો પૂજા અર્ચના કરવા માટે જતા હોય છે। તો આ કવિએ આ વિશ્વને મંદિરની ઉપમા આપેલી છે। પડપડ તારા એના, અને સર્જનહાર પણ કેવા છે, સુંદર છે, કારણ કે સર્જનહાર મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારારે, કે જે સર્જનહાર છે સુંદર છે, એટલે જ તો આટલી સરસ સુંદર એવી દુનિયા બનાવેલી છે। પળપળ, પળ અને પળ એટલે પ્રત્યેક ક્ષણ એ સર્જનહારના શું થાય છે, દર્શન થાય છે। પળપળ તારા દર્શન થાય, દેખે દેખન હારારે, પ્રત્યેક પળે એમના આપણને દર્શન થાય છે, કારણ કે સમગ્ર સૃષ્ટિનું સર્જન તેમણે કરેલું છે, અને એમની કરેલી સર્જનમાં કંઈ પણ પ્રકારની, કોઈ પણ પ્રકારે કોઈ ભૂલ છે નહીં, શોધી પણ ન શકાય, કારણ કે અલૌકિક રચના છે। એટલે એવા સર્જનહારના પ્રત્યેક ક્ષણે આપણને તેમાં દર્શન થાય છે। બીજું કહે છે કે નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે। પાછું આ મંદિર પણ કેવું, કે એ મંદિરમાં ન તો કોઈ પૂજારી, નહીં તો કોઈ દેવ, અને નથી તો આ મંદિરને કોઈ પણ પ્રકારનું તાળું। બાકી મંદિરમાં ગયા હશો તો જોયું હશે, મંદિરમાં આપણે જોઈએ તો સરસ મજાની ભગવાનની મૂર્તિ હોય, પછી સમયસર સવારે ખુલે, સાંજે બંધ થઈ જાય, બપોરમાં દરવાજા બંધ થઈ જાય, એટલે આનો ક્રમ હોય। પછી એ જે દેવ છે એની પૂજા અર્ચના કરવા માટે પૂજારી પણ હોય, અને રાત્રે પછી શું વાગી જાય, તાળું। પણ આ મંદિર એક એવું છે, કુદરતે બનાવેલું, જે આપણે જે મંદિર બનાવીએ ને એને તાળા રાખીએ, પણ કુદરતે જે મંદિર બનાવ્યું છે એને કોઈ પણ પ્રકારનું તાળું નથી, નથી તો એ મંદિરમાં કોઈ પૂજારી, કે નથી કોઈ ત્યાં દેવની પ્રતિષ્ઠિત મૂર્તિ। એટલે એવી છે આ કુદરતની રચના। એટલે કહે છે નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે। નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે। નીલ ગગન,
पृथ्वी परनी रचना तो आपणे जोईए छे, पण जे आकाश छे ए आकाशमां पण नील, नील એટલે ભૂરા કલરનું, ભૂરું એટલે નીલ ગગન છે, જે આખું આકાશ છે એમાં ચાંદો, સૂરજ અને તારા એ તમારો મહિમા ગાય છે. મહિમા એટલે ગુણગાન, મહિમા એટલે ગુણગાન. એટલે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો, સૂરજ, તારા રે. વર્ણન કરતા શોભા ધારી થાક્યા કવિગણ સારા રે. કવિ શું કહે છે કે જેનું વર્ણન કરતા એટલી બધી સુંદરતા છે તમારી જે સૃષ્ટિ બનાવી છે એની, તો એ સૃષ્ટિની સુંદરતાનું વર્ણન કરતા કવિગણ, ગણ એટલે સમૂહ, કોઈ પણ બેથી વધારે વ્યક્તિઓની વાત જ્યારે કરવામાં આવે ત્યારે ગણ, વર્ગ અને સમૂહ જેવા શબ્દો લખાતા હોય છે. જ્યારે આ સૃષ્ટિ જે છે એ સૃષ્ટિનું જ્યારે વર્ણન કરે છે ત્યારે કોઈ એક કે બે કવિ નહીં, આખા જે કવિઓનો સમૂહ છે એ થાકી ગયો છું. કારણ કે વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે, એટલે જેનું વર્ણન કરતા પણ જેની સુંદરતાનું અંત ન આવે, વર્ણન જેની સુંદરતાનું વર્ણન કરતા શબ્દો પણ ઓછા પડે. કારણ કે કવિઓ માટે તો કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કાલ્પનિકતા એ કવિમાં અલૌકિક પ્રકારની હોય છે. રવિ એટલે સૂર્ય, અને સૂર્યના કિરણો ક્યાં જગ્યા પર ન પહોંચી શકે તો ત્યાં પણ કવિ પહોંચી જાય. તો આવા જે કવિઓ છે આવા કવિઓ પાસે પણ એમની સૃષ્ટિના રચનાકાર જે છે સર્જનહાર એટલે ભગવાન, એમના ગુણોનું વર્ણન કરતા શબ્દો એમની પાસે છે નહીં. તો જેની વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા, કવિઓ પણ એ થાકી ગયા છે. મંદિરમાં તું ક્યાં છુપાયું, શોધે બાળ અધીરા રે. બાળ અધીરા થઈને એમને ક્યાં શોધે છે, મંદિરમાં. આટલી સરસ સૃષ્ટિની રચના કરી હોય તો કોઈનું કોઈ ઠેકાણું હોય ને, એ તો સમગ્ર કણે કણમાં વ્યાપ્ત રહેલા છે. પણ બાળ છે જેની બુદ્ધિ ક્ષમતા ઓછી છે એવા વ્યક્તિઓ તેમને મંદિરમાં શોધે છે. ક્યાં છુપાયો પૂછે છે, પ્રશ્નાર્થચિહ્ન છે પાછળ જુઓ કે મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. એટલે સર્જનહારની જે રચના છે એ અલૌકિક છે. એ આપણું આ કાવ્ય હતું મંદિર તાળું વિશ્વરૂપાળું. કારણ કે મંદિર એટલે ટેમ્પલ, એ મંદિરને આખા વિશ્વને એ મંદિરની ઉપમા આપવામાં આવેલી છે. અને તેના સર્જનહાર જે છે એ સર્જન જે કર્યું છે એ સર્જનતાની એ જે સર્જને સુંદરતા જે આલેખી છે એ સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો પણ કવિઓ પાસે છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પૂર્ણ કર્યું હતું આપણે ગયા પિરિયડમાં, અને આ પિરિયડમાં એનું આપણે જોવાનું છે સ્વાધ્યાય. સ્વાધ્યાય માટે પેજ નંબર 3 ઉપર સ્વાધ્યાય આપેલો છે, અને એ સ્વાધ્યાયમાં પહેલું છે અ છે, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પેજ નંબર 3 ઉપર જુઓ, અને પેજ નંબર 3 ઉપર છે અ છે, અમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, કવિ મંદિર કોને કહે છે. પહેલું છે, કવિ મંદિર કોને કહે છે. તો કવિ મંદિર સમગ્ર વિશ્વને કહે છે, આખું જગત, સમગ્ર વિશ્વ, આખું જગત. તમે તમારી ભાષામાં લખી શકો કે કવિ એ મંદિરને સમગ્ર વિશ્વ, કવિ મંદિર એ સમગ્ર વિશ્વને કહે છે. બીજો પ્રશ્ન છે, કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે. હવે પેજ નંબર 4 પર આવો. પેજ નંબર 4 પર સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન આપેલો છે, એમાં લખ્યું છે કે કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે. જવાબ છે એનો, કવિને વિશ્વરૂપી મંદિર સુંદર લાગે છે. કવિને વિશ્વરૂપી મંદિર સુંદર અને રમણીય લાગે છે. કવિને વિશ્વરૂપી મંદિર
सुंदर अने रमणीय लागे छे। प्रश्न त्रण, आकाश में सर्जनहारनो महिमा कोण कोण गाय छे? आकाश में सर्जनहारनो महिमा कोण कोण गाय छे? तो जवाब एनो जोईए, आकाश में सर्जनहारनो महिमा चांदो, सूरज अने ताराओ गाय छे। आकाश में सर्जनहारनो महिमा चांदो, सूरज अने तारा गाय छे। पछीनो प्रश्न छे, आ विश्वरूपी मंदिरनी विशेषता शू छे? प्रश्न छे, आ विश्वरूपी मंदिरनी विशेषता सी छे? तो जवाब जोईए, आ विश्वरूपी मंदिरनी विशेषता ए छे કે અહીં કોઈ દેવ નથી, અહીં કોઈ પૂજારી નથી અને મંદિરને તાળા પણ નથી। જે વિશ્વએ જે ઈશ્વરે જે વિશ્વ બનાવેલું છે, જેને મંદિરની ઉપમા આપેલી છે, એ મંદિરની વિશેષતા એ છે કે અહીં આ મંદિરમાં કોઈ પૂજારી નથી, કોઈ દેવ નથી અને તેણે મંદિરને તાળા પણ નથી। પાંચમો પ્રશ્ન, સર્જનહારને કોણ શોધે છે? સર્જનહારને કોણ શોધે છે? તો સર્જનહારને બાળ શોધે છે। અહીં સુધી 1-5 પ્રશ્નો જે 1-1 વાક્યમાં શબ્દોના જવાબ આપવાના હતા એ પૂર્ણ થયા। હવે જોઈએ એનો આ, તો આમાં છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તમને કૌંસમાં 2 શબ્દો આપેલા છે બરાબર, એને એમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે। અને એનો પહેલી ખાલી જગ્યા, કવિ વિશ્વને ખાલી જગ્યા કહે છે। શું કહે છે? કવિ વિશ્વને ખાલી જગ્યા કહે છે। તો ખાલી જગ્યામાં શું આવશે? કવિ વિશ્વને સુંદર કહે છે। બીજી ખાલી જગ્યા જોઈએ, પડે પડે ખાલી જગ્યાના દર્શન થાય છે। પડે પડે ખાલી જગ્યાના દર્શન થાય છે। તો જવાબ આવશે, પડે પડે સર્જનહારના દર્શન થાય છે। જવાબ શું આવશે? પડે પડે સર્જનહારના દર્શન થાય છે। પછીની ખાલી જગ્યા છે, નીલ ગગનમાં ચાંદો, સૂરજ અને ખાલી જગ્યા છે। ત્રીજી ખાલી જગ્યા, નીલ ગગનમાં ચાંદો, સૂરજ અને ખાલી જગ્યા છે। તો જવાબ શું આવે? નીલ ગગનમાં ચાંદો, સૂરજ અને તારા છે। નીલ ગગનમાં ચાંદો, સૂરજ અને તારા છે। હવે ઈ છે, નાની છે, તો એમાં શું છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। શું આપેલું છે? નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। કાવ્યની પંક્તિ છે નહીં પૂજારી। હવે પેજ નંબર 3 ઉપર તમે જઈ અને કાવ્ય જોઈ શકો અને એમાં છે, નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે। ત્યાં સુધી તમારે કાવ્ય લખવાનું છે। નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે, મંદિર ધારું વિશ્વરૂપાળું। આટલે સુધી તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। આ બધું ફિલઅપ બુક્સમાં પણ કરવાનું છે બરાબર। પછી છે આ, હવે તમે પેજ નંબર 5 પર જુઓ। પેજ નંબર 5 પર આપેલો છે પ્રશ્ન ઈ, અને એમાં લખ્યું છે, આ કાવ્યનો ભાવાર્થ 5 વાક્યમાં લખો। તમે જેવું સમજ્યા હોય એવી રીતે લખવાનું છે। તો એક વખત તમને યાદ કરાવું કે આ કાવ્યનો ભાવાર્થ 5 વાક્યમાં લખવાનું છે। પેજ નંબર 5 ઉપર પહેલો જ પ્રશ્ન છે, એમાં છે, હવે આ કાવ્યમાં જવાબ એનો જોઈએ, આ કાવ્યમાં કવિએ સર્જનહારનો મહિમા વર્ણવ્યો છે। વિશ્વને એક સુંદર એવા મંદિરની ઉપમા આપવામાં આવેલી છે।
આ મંદિરની વિશેષતા પણ એ છે કે અહીં કોઈ પૂજારી નથી, નથી કોઈ દેવ કે નથી મંદિરને તાળા. સર્જનહારના પ્રત્યેક પડે શું થાય છે? દર્શન થાય છે. સર્જનહારના પ્રત્યેક પડે દર્શન થાય છે. બીજું એવું કે આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરને નથી તાળા, નથી ત્યાં પૂજારી કે નથી ત્યાં કોઈ દેવ. આ સર્જનહારની સુંદરતાનું વર્ણન કરતા કવિ કહે છે કે એની સુંદરતાનું વર્ણન કરતા કવિઓ પણ થાકી ગયા છે. નીલગગનમાં ચાંદો, સૂરજ અને તારા તેમનો મહિમા વર્ણવે છે અને બાળકો તેમને શોધે છે. આ કાવ્યનો ભાવાર્થ જોઈશું. આ કાવ્યમાં કવિએ સર્જનહારનો મહિમા વર્ણવ્યો છે. તેમણે પ્રત્યેક પળે સર્જનહારના દર્શન થાય છે. આ મંદિરમાં નથી પૂજારી, નથી દેવ કે નથી મંદિરને તાળા. નીલગગનમાં ચાંદો, સૂરજ અને તારા એ સર્જનહારનો મહિમા ગાય છે. પ્રત્યેક પળે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા સર્જનહારેના જે સુંદરતાનું વર્ણન કરતા કવિઓ પણ થાકી ગયા છે અને બાળકો તેમને મંદિરમાં શોધે અધીરા થઈને શોધે છે. તો આ હતો કાવ્યનો ભાવાર્થ. હવે એના પછી જે એક્સરસાઇઝ છે વ્યાકરણ છે, ગ્રામર છે, બરાબર? તો વ્યાકરણની અંદર સહેજ તમે પણ ભૂલ કરો તો એ ભલે કાના કે માત્રાની ભૂલ હોય તો આખું તમારું ખોટું જ પડે. અહીં આપેલા છે ત્રણ શબ્દો. જો અહીં આપેલા છે ત્રણ શબ્દો, એમાં પહેલું છે કે સાચી જોડણી શોધીને લખો. સાચી જોડણી શોધીને લખવાનું છે. હવે ત્રણ શબ્દ આપેલા છે. હવે આ ત્રણ શબ્દમાંથી તમારે સાચો શબ્દ શોધવાનો છે. તો કયો શબ્દ આવશે? પહેલું છે તે આવશે વિશ્વ. કયો શબ્દ આવશે? પહેલો શબ્દ, કારણ કે એ સાચી જોડણી છે. પછી છે રૂપાળું, રૂપાળું ને રૂપાળું. ત્રણેયમાં અહીં બિંદી, આ ડ અલગ છે, અહીં બિંદી નથી. તો આમાંથી સાચો શબ્દ કયો છે? તો રૂપાળું. પછી છે દર્શન, દર્શન અને દર્શન. હવે આ ત્રણમાંથી સાચો શબ્દ કયો છે દર્શનની જોડણી માટેનો? તો ત્રીજો શબ્દ જે છે તે શું લખાશે? દર્શન. પછી પૂજારીમાં નાનું ઉ છે, હસ્વઉ જેને કહેવાય. અહીં પૂજારીમાં દીર્ઘઉ છે અને અહીં પૂજારીની અંદર હસ્વઉ અને જબલાનો જ છે. તો હવે આ ત્રણમાંથી સાચી જોડણી કઈ પૂજારી માટેની? તો જેને દીર્ઘ ઉ લાગેલું છે અને દીર્ઘ ઈ છે એની સાચી જોડણી છે. એટલે જવાબ આવશે પૂજારી. હવે છે એના પછી જોઈએ એક્સરસાઇઝ કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થીને પર્યાયવાચી શબ્દ પણ કહેવામાં આવે છે. રૂપાળું, રૂપાળું એટલે સુંદર. પછી છે નીલ, નીલ એટલે ભૂરું. મહિમા, મહિમા એટલે ગુણગાન. મહિમા એટલે ગુણગાન. અને ચાંદો એટલે ચંદ્ર, શશી, જે તમારે લખવું હોય તે. શબ્દોના સમાનાર્થી કહો કાં તો પર્યાયવાચી કહો, એ બંને વસ્તુ શું છે? એક જ છે. રૂપાળું એટલે સુંદર, નીલ એટલે ભૂરું, મહિમા એટલે ગુણગાન અને ચાંદો એટલે ચંદ્ર. એના પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધ અર્થી શબ્દો લખો. અપોઝ જેને કહેવામાં આવે, ઓપોઝિટ શબ્દ કે તે વિરુદ્ધ અર્થી શબ્દ જે છે એ રૂપાળું. હવે આ રૂપાળા શબ્દનો શું લખવાનો છે? વિરોધી શબ્દ લખવાનો. અને વિરોધી શબ્દ જ્યારે લખતા હઈએ ત્યારે નિશાની કેવી આવશે? અપોઝની, બરાબર? તો રૂપાળું એટલે કદરૂપું. આ સુંદર, આ કદરૂપું. પછી અધીરા, અધીરા
એટલે ઉતાવળા। અધીરા એટલે ઉતાવળા, એનો સન્માનાર્થી શબ્દ થયો। આપણે લખવાનું છે ધીરજ, ધીરજવાન, ધૈર્યવાન। અધીરા એટલે જે બહુ ઉતાવળ કરતા હોય એવા થાય, અને આપણે શું લખવાનું છે, અધીરા જે ધૈર્યવાન છે, જેને ધીરજ રાખેલી છે, એનો શું થશે, આ વિરોધી શબ્દ થશે। પછી છે નીચે આપેલા અંગ્રેજી શબ્દોના ગુજરાતી ભાષામાં અર્થ લખવાનું છે। અંગ્રેજી શબ્દો આપેલા જ છે, હવે એને ગુજરાતીમાં શું કહેવાય તે લખીએ આપણે। ગોડ એટલે ભગવાન, બ્લુ, બ્લુ એટલે ભૂરું, લોક એટલે તાળું, લોક એટલે તાળું, અને ઓલ એટલે બધા, ઓલ એટલે બધા। શબ્દ જોઈ લઈએ, ગોડ એટલે ભગવાન, બ્લુ એટલે ભૂરું, લોક એટલે તાળું, અને ઓલ એટલે બધા। તો આ સ્વાધ્યાય સરસ રીતે સમજી લેવો, આની એક્સરસાઇઝ જે તમને વર્કશીટો ઘરે આપી છે એમાં પાછળ આન્સર આપેલા જ છે, એમાંથી લખવાનું। બીજું કે આ જે સ્વાધ્યાય છે એને આ બુકની અંદર પણ એનું કમ્પ્લીટ કરવાનું, બરાબર। હવે પછીનું જે ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ ડેમાં જોઈશું, એ ચેપ્ટર પહેલાં વાંચી લેવું। થેન્ક યુ।